રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં 40-42 ડિગ્રી પહોંચ્યું છે. આવી પરિસ્થિતિમાં બપોરે રસ્તા સુમસામ થઈ જાય છે. મોટાભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે હેલ્થ ઓફિસરે સૂચના કર્યા હતા કે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, તેમજ સુતરાઉ કપડાં પહેરવા અને ભૂખ્યા પેટે બહાર ન નીકળવું. વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો આપણે ગરમીમાં પહેરવા જોઈએ. ઘરની બહાર શક્ય હોય ત્યાં સુધી નીકળવાનું ટાળવું જોઈએ. તેમજ જો બહાર નીકળવું પડે તો સંપૂર્ણ શરીર ઢંકાય તેવા, માથાનો ભાગ ઢંકાય, છત્રી ટોપી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. પાણી સાથે સાથે લીંબુ પાણી, છાશ, નાળિયેર પાણી વગેરે પીણાઓનું પણ સેવન કરી શકાય. અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો વધે છે. જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 41 ડિગ્રીથી લઈને 43 ડિગ્રી સુધી ગરમી પડી રહી છે. જો વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ધનસુરા, મોડાસા, બાયડ સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં હાલમાં ગરમીનો પારો વધ્યો છે. ગરમી વધવાના કારણે લોકો હાલમાં કામસે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે રોડ અને રસ્તા ઉપર વાહનોની અવરજવર ઓછી દેખાય છે અને રોડ ઉપર લોકોની અને બજારમાં પણ લોકોની ભીડ ઓછી દેખાય છે. હાલમાં જો વાત કરીએ તો લોકો ગરમીથી બચવા માટે લીંબુ શરબત, શેરડીનો જ્યુસ, લસ્સી, છાશ અને ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. યાજ્ઞિક પટેલ, ડીડી ન્યૂઝ, અરવલ્લી.